गुरु गोविंद दो खड़े काके लागो पाए, गुरु गोविंद दो खड़े काके लागो पाए, बलिहारी गुरु आपने गोविंद दियो बताए कबीरा, गोविंद दियो बताए। प्रपेदे तरुभावमाशु वंद्यसतां यो महनीयकीर्तिस् तं श्रीकबीरं सततं नमामि। हे सद्गुरो सुखद हे जगदेक बंधो, हे शांतदांत भगवन् करुणैक सिंधो, हे मुक्तिदायक यतीन्द्र शिरोमणे, मामद्य पालय निजं शरणागतं त्वां। दंडवत गोविंद गुरु प्रणवों अभजन सोय, पहिले भय प्रणाम तिन नमो जो आगे हो। गुरु गोविंद कर जानिए रहिए शबद समाय, मिले तो दंडवत बंदगी पल पल ध्यान धराय। बोलो सदगुरु देव की जय। सत्य पुरुष परमात्मा सदगुरु कबीर भगवान प्रातस्मरणीय परम वंदनीय परम श्रद्धेय सदगुरु श्री शांतिदास जी महाराज साहेब परमादरणीय परम श्रद्धेय प्रातस्मरणीय सदगुरुदेव श्री रामस्वरूप दास जी महाराज साहेब बधाज वंदनीय संत महापुरुषों भाइयों पूज्य माताओं श्रीमद् ब्रह्म निरूपणम ग्रंथनो पारायण करता अपने पंचम दिवस नो प्रारंभ करी रहा छे। सद्गुरु विश्वनु वर्णन करता समझावी रहा छे कि आ जगत मां ओंकार तत्व जे बहु महत्वनो तत्व छे, जेनाथी आ जगत उत्पन्न थयुं छे। ए ओंकारनी अंदर ज मत्स्य कूर्म वराह आदि दश अवतार आवी जाय छे। कूर्म वराह रूपाद्या वर्तते प्रणवो विभुः। तमे आ दश अवतारोनी बाबतमां विचार करो तो ये स्पष्ट करे छे उत्क्रांतिना सिद्धांतने। भगवाननो सौथी पहेलो अवतार थयो छे मत्स्य अवतार। જે મત્સ્યાવતાર છે એ માછલીનું સ્વરૂપ કેવું હોય, એ જલમાં રહે છે,
માછલી ભૂમિ ઉપર રહેતી નથી, એ જલચરનો અવતાર છે. આ સૃષ્ટિનો પ્રારંભ પણ એક રીતે જલચર અવસ્થામાંથી થાય છે. પછી એમાં થોડો વિકાસ થાય, પછી બીજો અવતાર થાય, એ કૂર્મ અવતાર થાય. કૂર્મ અવતાર એ જલમાં પણ રહે અને જલમાંથી બહાર આવીને જમીન ઉપર પણ ચાલી શકે. હવે જલમાંથી બહાર આવે પણ જલમાં રહે, વધુમાં વધુ જલમાં જ રહે, લેકિન એ જલમાંથી બહાર આવે, બહાર પણ એનું જીવન સંભવ છે. પછી ત્રીજો અવતાર થયો, એ છે વરાહ અવતાર. હવે જલ એને છોડી દીધો, હવે એ જમીન ઉપર વધારે રહે. જલમાં કોઈ કોઈ વખત જાય, જેવી રીતે ભૂંડ હોય, ભૂંડ ધરતી ઉપર રહેતો હોય, જલમાં કોઈ કોઈ વખત જાય. એટલે એનો વિકાસ થયો, માછલીમાંથી કાચબો, કાચબામાંથી વરાહ. પણ એ પૂર્ણાવતાર નથી, એટલે ફરી વિકાસ થયો. અને એ વરાહમાંથી હવે એ નૃસિંહ બન્યો. નૃસિંહ એટલે અર્ધો સિંહ અને અર્ધો નર, અર્ધો માનવી અર્ધો પશુ. અર્થાત હવે પશુમાંથી માનવતા આવવાની શરૂઆત થઈ. પહેલા વરાહ આદિ પૂર્ણ પશુ હતા, નૃસિંહ જ્યારે થયા ત્યારે અર્ધો પશુ છે અને અર્ધો માનવ છે, હજી પૂર્ણતા નથી. એટલે એના પછીનો જે અવતાર થયો એ માનવતાર થયો, માનવ અવતાર. કયો? વામન અવતાર. વામન અવતારમાં હવે એ મનુષ્ય છે પણ બટકણો છે, એ વામન છે. એટલે વિકાસ તો થયો પણ હજી એ વિકાસ બહુ સંપૂર્ણ નથી થયો, એ બટકણો અવતાર છે. એટલે વામન અવતાર પછી અવતાર થાય પરશુરામ. એ અવતાર થયો, એમાં પુરુષ તો પૂર્ણ થયો પણ એને ક્રોધ બહુ, અતિશય ક્રોધાવતાર. એટલે પરશુરામ એટલે ક્રોધનો અવતાર કહેવાય. એટલે બહુ ક્રોધી હોય તો એ અવતાર ભલે ન હોય, એને પૂર્ણ નહીં ગણવામાં આવે. એટલે એના પછી અવતાર થયો, એ અવતાર થયો રામ અવતાર. હવે રામ અવતારમાં ક્રોધ નથી. અહીં સુધી કે પરશુરામ ક્રોધ કરે તો પણ રામ શાંત રહે, અને બે અવતાર સામસામાં છે. આ પહેલી વખત બન્યું કે બે અવતાર સીતા સ્વયંવરમાં એકબીજાની સામે ઊભા છે. નહીં તો સામાન્યતા એવું નથી બનતું કે બે બે અવતાર એક જ સમયમાં હોય, પણ છે, કારણ એક અધૂરો છે અને બીજો હવે પૂર્ણ થવાની કોશિશમાં છે. રામાવતાર થયો, એમાં પુરુષ પૂર્ણતાને પ્રાપ્ત થયો પણ હજી એમાં ખામી છે. કઈ ખામી છે? રામને તમે ક્યાંય નાચતા નહીં જો, રામને તમે યુદ્ધ કરતા જો, એને કોઈ ગીત સંગીતમાં અને સંસારની સામે બીજાને રસ અપાવતા એવા નહીં જો. એટલે એના પછી જે અવતાર થયો એ કૃષ્ણાવતાર થયો. એ કૃષ્ણાવતારમાં એ જ્યારે જરૂર પડે ત્યારે ચક્ર પણ ઉપાડે અને નૃત્ય પણ કરે, એ પોતે નાચે અને બીજાને નચાવે, એ યોગ પણ કરે, એ યોગની શિક્ષા પણ આપે, એ વિકાસ છે. એ વિકાસ છે. લોકો એ વિકાસને જોઈને એમાં રમવાન થયા
આજે વધુમાં વધુ લોકો કૃષ્ણાવતારની ભક્તિ કરવાવાળા છે. એમને લોકોને નૃત્ય પણ ગમે, એમને વાંસળીના સ્વર પણ ગમે, અને જરૂર પડે તો ટીટ ફોર ટેટ જેવા સાથે તેવા થવાની, એ એનો જે ઉપદેશ છે, ગીતાનો સંપૂર્ણ ઉપદેશ છે, એ શાંતિ પણ છે ને યુદ્ધ પણ છે, એ કૃષ્ણ સમજાવે. એટલે કૃષ્ણાવતાર થયો, પણ હજી બે અવતાર બીજા બાકી છે. એટલે એના પછી જે અવતાર થયો, એ અવતાર કૃષ્ણાવતારમાં થયેલી હિંસા ન થાય એના માટેનો અવતાર થયો સંપૂર્ણ હિંસાનો નિષેધ, અને એ અવતાર થયો બુદ્ધાવતાર. જ્યાં બુદ્ધત્વ પ્રાપ્ત થયું ત્યાં હિંસાને સ્થાન નથી, સંપૂર્ણ શાંતિ. એટલે તમે બુદ્ધ ભગવાનના જેટલા સ્વરૂપો જોશો એમાં વધુમાં વધુ તમને બુદ્ધ ધ્યાનસ્થ દેખાશે, ધ્યાનમાં બેઠા હોય, સાધના કરતા હોય. શાંત અવતાર એ બુદ્ધ અવતાર, એ શાંત અવતાર છે. પણ હજી પૂરતી નથી, યાદ રાખજો, હજી એક અવતાર થવાનો છે. એ અવતારનું નામ છે કલ્કી અવતાર. પણ એ કલ્કી અવતાર કેવો થશે ખબર છે? એ કલ્કી અવતાર એક વિજ્ઞાનીનો અવતાર થવાનો છે, યાદ રાખજો. વન સાયન્ટિસ્ટ વિલ બી એ કલ્કી, હી વિલ બી ધ ગ્રેટેસ્ટ ઓફ ધ સાયન્ટિસ્ટ. કારણ ત્યાં તો વિજ્ઞાન એટલું પ્રખર થઈ જાય કે પછી એ અવતારની દશમાવસ્થા પૂર્ણાવસ્થા આવે, વિજ્ઞાન જ પૂર્ણ કરે છે. અને આ બધું એક ઓંકારની અંદર સમાહિત છે. એ ઓંકાર એ દશાવતારને પોતાની અંદર સમાવીને રાખે, એની અંદર વિશ્વના પ્રારંભથી લઈને આ સંપૂર્ણ બ્રહ્માંડની ચરમોત્કૃષ્ટ સ્થિતિ એ પણ એમાં પ્રાપ્ત થાય. એટલે જ જે કલ્કી અવતારની વાત કરી ને, એ અવતાર એવો છે, એ અશ્વારૂઢ થઈને બધી જગ્યા ફરવાનો, ને બધા જેટલા એની હાથમાં જે તલવાર હશે ને, એ તલવાર કોઈ સામાન્ય તલવાર નહીં હોય, એમાં તો લેઝર કિરણો નીકળશે ને એમાંથી શું શું નહીં નીકળે. એ તલવારની તરફ દૃષ્ટિ જાય ને જે અશુભ વૃત્તિઓ હોય એ ઘાયલ થઈને પડી જાય, એવી ક્ષમતા. કારણ આજના યુગમાં કોઈના ઉપર અસ્ત્ર છોડવાની જરૂર નથી હોતી. હવે તો તમારા ટેલિફોનમાં, તમારા મોબાઈલ ફોનમાં વાયરસ મોકલી શકાય. એ પોતાના મોબાઈલથી એક પ્રોગ્રામ ક્રિએટ કરે અને તમારા મોબાઈલને નષ્ટ કરી દે. હજી તો શરૂઆત છે. એટલે આ વિજ્ઞાન તો કેટલું આગળ જવાનું છે, અને આ સૃષ્ટિનું જે બધું તંત્ર છે, એ તંત્ર આ ત્રણમાં અ ઉ અને મ માં સમાહિત છે. અકારથી પ્રારંભ છે, ઉકાર મધ્યમાવસ્થામાં છે, અને મકારમાં મળી ગયા બધા. એ બધું જ સદગુરુ સમજાવે, એ બધું જે છે એ ઓંકારની અંદર સમાહિત થયેલું છે. અને જે ઓંકાર તત્વ છે એ બહુ મહત્વનું તત્વ, સાધનામાં પણ ઓમનો એટલા માટે જ મહત્વ છે. અને જે સાધકો છે એ સાધકો ઓમ રૂપક બીજ મંત્રનો ઉપયોગ કરતા હોય. જે સોહમની સાધના છે એમાં પણ ઓંકાર સમાયેલો છે, અને ઓંકારનો પણ લય કરવાની વાત આવે જ્યારે સાર શબ્દની સાધનાની વાત આવે છે. કારણ શબ્દને નિઃશબ્દમાં પહોંચવાનો છે. ઓંકાર કહે કે એ વટવૃક્ષના બીજ રૂપ છે,
એમાંથી જ આખો વટવૃક્ષ બહાર આવે છે. પ્રણવો હિ સમસ્તસ્ય બીજરૂપ સમીરિતઃ ચરાચરસ્ય વિશ્વસ્ય વટબીજમિવ સ્થિતઃ. વડલાનો સંપૂર્ણ વૃક્ષ વડલાના એક બીમાં સમાહિત હોય છે, એવી રીતે સંપૂર્ણ વિશ્વ ઓંકારમાં સમાહિત છે. એ સદગુરુ આપણને એ સમજાવી છે અને છેલ્લે એમાં જ સમાહિત થાય. આ સૃષ્ટિનો એવો નિયમ છે, આ સમય સમય ઉપર સૃષ્ટિનો લય થતો હોય છે. સૃષ્ટિ વિકાસ કરતા 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 એવી પરિસ્થિતિને પ્રાપ્ત થાય કે હવે એનાથી વધારે વિકાસ સંભવ નહીં હોય, ત્યારે ફરીથી લયને પ્રાપ્ત કરે. માનવીનું જે શરીર છે એ શરીર પણ તમે જો, જન્મ લે પછી એનો વિકાસ ચાલુ થઈ જાય, વિકાસ થતાં 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 એક એવી અવસ્થા આવે કે હવે વિકાસ સંભવ નથી, એટલે ત્યાંથી ઘસવાનું ચાલુ થઈ જાય. ઘટતા 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 ઘડ પણ આવી જાય અને ઘડ પણ આવે પછી એટલો કમજોર થઈ જાય કે જય પાવન ભૂમિ ફરા ફર્યા દેશ વિદેશ. બાપુ ગુરુદેવ આ વાત બહુ કહેતા, જય પાવન ભૂમિ ફર્યા.